हेलो स्टूडेंट्स, चैप्टर नंबर 2 सपुष्पी वनस्पति में लिंगी प्रजनन एना अपने पार्ट 11 સુધી થઈ ગયા છે અને પાર્ટ 12 ની અંદર 3 માર્કનો ક્વેશ્ચન છે, આઈએમપી ક્વેશ્ચન છે. આની પહેલાના વિડિયોમાં આપણે જે 2 માર્કનો ક્વેશ્ચન જોયો તો એ કન્ટિન્યુ છે, બરાબર? પણ એ તમને જુદી જુદી રીતે પૂછાય છે, જેમ કે એમાં હતું મહાબીજાણુ જનનની ક્રિયા બરાબર, બરાબર? તો એમાં ખાલી મહાબીજાણુ બને ત્યાં સુધી જ આપણે કરવાનું હતું. હવે જે છે એ 3 માર્કના ક્વેશ્ચનમાં છે માદા જન્યુજનક અથવા તો ભ્રૂણકૂટનું નિર્માણ, બરાબર? કે એક જે સક્રિય મહાબીજાણુ હતું એમાંથી માદા જન્યુજનક એટલે કે ભ્રૂણકૂટનું નિર્માણ કઈ રીતે થશે એ આ ક્વેશ્ચન માં છે. 3 માર્કનો ક્વેશ્ચન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 3 માર્ક. चलो જોઈએ આપણે. સૌથી પહેલા તો આગલા વિડિયોની અંદર આપણે જોયું હતું કે 4 મહાબીજાણુ કઈ રીતે બને છે એ ખાસ જોઈ લેજો. જો એ ના જોયો હોય તો પહેલા એ વિડિયો જોઈ લેજો, નહીતર એ નહીં જો તો આ નહીં જોવાનું, બરાબર? 4 મહાબીજાણુમાંથી 3 જે મહાબીજાણુ છે એનું વિઘટન થશે અને એક જે રહે છે એને કહેવાય સક્રિય મહાબીજાણુ. હવે આ જે સક્રિય મહાબીજાણુ છે કેવું હશે? એક થિય છે विभाजन खाली कोष केन्द्र हजी ए कोष केन्द्र फरते कोष दीवाल बनती नहीं, खास याद रखो, बराबर? तो अहिया एक माथी बे कोष केन्द्र बना छे અને આ જે રચના બની એને કહેવાય દ્વિકોષકેન્દ્રીય ભ્રૂણકૂટ. હવે શું થશે? સંભાજક 2, તો બે માંથી કેટલા બનશે? 4. 4 × 4 કેવા હશે? 1. 4 કોષકેન્દ્રીય ભ્રૂણકૂટ. એના પછી સંભાજન 3, સંભાજન 3 થાય એટલે 4 માંથી કેટલા બને? ટોટલ 8, બરાબર? ગણી લેવાની 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આ જે રચના બની એને શું કહેવાય? 8 કોષકેન્દ્રીય ભ્રૂણકૂટ અવસ્થા. હવે શું થશે કે આ જે 8 કોષ કેન્દ્ર બની ગયા છે ને એમાં તરત જ કોષ દિવાલનું નિર્માણ નહીં થાય. સૌથી પહેલા એ 8 × 8 કોષની ગોઠવણી થાય અને ત્યારબાદ એની આજુબાજુ કોષ દિવાલનું નિર્માણ થાય, બરાબર? તો એ 8 ગોઠવાઈ કઈ રીતે એ ખાસ ધ્યાન રાખજો. 3 જે કોષ કેન્દ્ર છે એ અંડક તલ તરફના છેડે, ખાસ યાદ રાખજો, અંડક તલ તરફના છેડે આ 3 કોષ કેન્દ્ર ગોઠવાઈ જાય અને એ જે 3 કોષ કેન્દ્ર ગોઠવાય ત્યારબાદ એની આજુબાજુ બને કોષ દિવાલ અને એ કોષને કહેવાય પ્રતિધ્રુવીય કોષ. ખાસ યાદ રાખજો એ 3 × 3 ને શું કહેશું આપણે? પ્રતિધ્રુવીય કોષ. ત્યારબાદ 3 જે કોષ છે નીચે ગોઠવાશે એટલે કે અંડ છિદ્ર તરફના છેડે. હંમેશા યાદ રાખજો અંડ છિદ્ર તરફ અંડ કોષ ગોઠવવાનું છે, એની આજુબાજુ બે સહાયક કોષ હશે, બરાબર? બે સહાયક કોષ અને વચ્ચે એક અંડ કોષ. આ 3 × 3 ભેગા થાય એટલે શું બને છે? અંડ પ્રસાદન. યાદ રાખજો અંડ પ્રસાદન ઇક્વલ ટુ એક અંડ કોષ અને બે સહાયક કોષ. અને આ જે બે કોષ કેન્દ્ર છે મેં અહીંયા દોરેલા છે અને આપણે કહેશું કેન્દ્રસ્થ ધ્રુવીય કોષ કેન્દ્ર. હકીકતમાં આ જે બે છે ક્યાં હશે? આ અંડકોષ જે છે એની પાછળ હશે, પણ એમ જો હું દોરું તો આપણે સરખી રીતે દોરી ના શકીએ, બરાબર? આપણે રચના સમજી ના શકીએ. એ બે જે છે એ અહીંયા કેન્દ્રમાં ગોઠવાશે એને કહેવાય ધ્રુવીય કોષ કેન્દ્ર, બરાબર? પોલાર ન્યુક્લિયાઈ. જો કે ભ્રૂણકૂટ આના પછીનો જે ક્વેશ્ચન આવશે એમાં ભ્રૂણકૂટમાં કોષોની ગોઠવણી આ ક્વેશ્ચન છે, બરાબર? અને એ પણ મોસ્ટ સાઇન્ટિફિક છે. અહીંયા ખાલી તમારે ભ્રૂણકૂટનું નિર્માણ કઈ રીતે થાય ને એ છે અને ખાલી કોષોના નામ આવે છે. હવે એ કોષો વિશે ડિટેલમાં તમારે આના પછીના ક્વેશ્ચનમાં આવશે, બરાબર? તો જો તમને પૂછાય કે માદા જન્યુજનક અથવા તો ભ્રૂણકૂટનો વિકાસ સમજાવો 3 માર્કનું ક્વેશ્ચન છે, આકૃતિ સહ, તો આકૃતિ તમારે આટલી દોરવાની છે. જો તમે આટલું કરી લીધું એટલે તમને થિયરી આપી, કેમ કે આ જે થિયરી છે અહીંયા જે તમે લખો છો એના ખાલી વાક્ય બનાવવાના છે. કેટલી વખત સંભાજન થયું એ ખાસ ધ્યાન રાખજો. 3 વખત સંભાજન થાય છે, સંભાજન
संभाजन 1, संभाजन 2, संभाजन 3 आ खास याद रखो। संभाजन કેટલી વખત? 3 વખત एमसीक्यू માં પૂછાય છે, બરાબર? તો આકૃતિમાં તમારે આકૃતિ દોરવાનો રહેશે, સ્ક્રીનશોટ લખો કોઈ તો લઈ લેજો પહેલા, બરાબર? અને પછી આની હું તમને થિયરી કહું કઈ રીતે થશે। પહેલા સ્ક્રીનશોટ લઈ લો, લઈ લીધો। હવે એની થિયરી જોઈએ કે થિયરી કઈ રીતે લખવાની, જો કે આની ઉપરથી જ આવશે, બરાબર? પણ હું તમને એક વખત બતાવી દઉં। તો થિયરી જોઈએ એની કઈ રીતે થશે। અહીંયા થિયરી જો, પહેલો પોઈન્ટ છે એક સંધિના મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે। આ ખાસ જોજો, એક સક્રિય મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે। બીજો પોઈન્ટ, સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર 3 વખત સંવિભાજન પામી 8 કોષ કેન્દ્ર સર્જે છે। ત્યાં ક્રિયા જો સક્રિય મહાબીજાણુ કેવું હતું, એકકીય સંભાજન 1, દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ સંભાજન 2, 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ સંભાજન 3, 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ, બરાબર? આ વિભાજન ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું છે। એમસીક્યુ આવ્યો, ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય, બરાબર? એટલે કે કોષ દિવાલનું નિર્માણ તરત જ થશે નહીં, નહીં તો કોષ કેન્દ્રનું વિભાજન થઈ ને એટલે તરત જ કોષ દિવાલનું નિર્માણ થઈ જાય વનસ્પતિ કોષની અંદર, પણ અહીંયા કોષ દિવાલનું નિર્માણ થતું નથી, એટલા માટે એને કીધું છે મુક્ત કોષ કેન્દ્રીય। એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી। 8 કોષ કેન્દ્રમાંથી 6 કોષ દિવાલ વડે આવૃત થાય છે। અહીંયા જો પ્રતિધ્રુવીય કોષો 3 કોષ દિવાલ બની ગઈ છે, આની ફરતે કોષ દિવાલ બની ગઈ છે, બરાબર? તો 6 જે છે એની ફરતે કોષ દિવાલ બની જશે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે। તો બાકીના બે નું શું? બે કોષ કેન્દ્ર જે છે એને કહેવાય ધ્રુવીય કોષ કેન્દ્ર। એ અંડ પ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય છે। જો હું એવું બનાવું છું આની ફરતે હું બનાવી નાખું છું કેન્દ્રસ્થ કોષ, બરાબર? દિવાલ બનાવી નાખી છે, પણ એની અંદર કેટલા કોષ કેન્દ્ર છે? બે કોષ કેન્દ્ર છે, એટલે કે આ કોષ કેવો થઈ ગયો? દ્વિકીય થઈ ગયો। આ જે કોષ છે એ કેવો થઈ ગયો? 2n થઈ ગયો। ખાસ યાદ રાખજો, આ ત્રણે ત્રણ એકકીય છે, આ પણ ત્રણે ત્રણ એકકીય છે, પણ આ જે કેન્દ્રસ્થ કોષ છે એ કેવો થઈ ગયો છે? દ્વિકીય, એટલે કે 2n। ખાસ યાદ રાખજો। તો અહીંયા આપણે આ જે ક્વેશ્ચન છે, કયો ક્વેશ્ચન? માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપૂટનો વિકાસ સમજાવો। તો આ છે આખા ભ્રૂણપૂટનો વિકાસ, કઈ રીતે થાય છે? એક જ સક્રિય મહાબીજાણુમાંથી થાય છે। એ જે પદ્ધતિ છે એને શું કહેવાય? મોનોસ્પોરિક, એ આપણે આગળના ક્વેશ્ચનમાં લીધું હતું। એક સક્રિય મહાબીજાણુમાંથી જો એક જ માદા જન્યુજનક બને, એક ભ્રૂણપૂટ બને, તો એને કહેવાય મોનોસ્પોરિક, બરાબર? તો અહીંયા ક્વેશ્ચન આપણે પૂરો થાય છે। આના પછીના વિડીયોમાં ભ્રૂણપૂટની રચના જોવાની છે। તમે એમ કહેશો ભ્રૂણપૂટની રચના તો જોઈ લીધી આપણે, આ જોઈ લીધી છે, બરાબર? પણ એમાં દરેક કોષ વિશે આપણે સમજવાનું છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈશું।